नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल મોરબીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના અભ્યાસક્રમમાં આવતો વ્યાકરણનો ટોપિક કે જેનું નામ છે જોડણી, એની આપણે ચર્ચા કરીશું. એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ, કારણ કે ગુજરાતી ભાષાની અંદર જો સારામાં સારો મરોડદાર સચોટ લખાણ લખવું હોય તો ખાસ કરીને જોડણી છે એ જોડણી વધારે ઉપયોગી છે. જોઈએ હવે જોડણીના અમુક જે નિયમો છે, નિયમને આધારિત આપણે વ્યાકરણનો જે ટોપિક છે જોડણી, એની આપણે આજે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ નિયમથી જોડણીની અંદર. તો કે પ્રથમ નિયમ આપેલો છે નિયમ નંબર 1, નિયમ નંબર 1 ની અંદર શું કહે છે? તો કે નિયમ નંબર 1 માં કદાચિત અકસ્માત અકસ્માત ત્યારબાદ કવચિત ઉપરના તમામ વ્યંજનાત છેલ્લે ખોડા અક્ષર આવે. વ્યંજનાત એટલે કે જે વ્યંજન અક્ષરો છે છેલ્લે હંમેશા કેવા આવે? ખોડા અક્ષર આવે. ચાલો અહીંયા ધ્યાન આપો અમે વિદ્યાર્થી મિત્રો, ઓકે. અહીંયા શું કીધું છે નિયમ નંબર 1 ની અંદર કે કદાચિત અકસ્માત અને કવચિત જેવા જયારે શબ્દો આવે ત્યારે હંમેશા એ શબ્દ આપણે કેવા લખવાના? તો કે ખોડા અક્ષર હંમેશા કરવાના, તો જે સાચા પડે. કારણ કે જે ત વ્યંજન છે એ વ્યંજન હંમેશા ત્યારે કેવું કરવાનું? તો કે ખોડું વ્યંજન હંમેશા કરવો પડે છે. ચાલો આ તો નિયમ નંબર 1 કે જયારે કદાચિત અકસ્માત કવચિત જેવા વ્યંજના શબ્દો આવે ત્યારે હંમેશા છેલ્લો અક્ષર વ્યંજન છે કેવો કરવો પડે? ખોડો કરવો પડે છે. ચાલો હવે આપણે જોઈએ નિયમ નંબર 2. નિયમ નંબર 2 શું કહે છે? શબ્દના છેડે ઈય કે ઈન આપેલા હોય ત્યારે, શબ્દના છેડે ઈય કે ઈન આવે તો, ઈન આવે તો દીર્ઘ ઈ થાય. કેવો થાય? દીર્ઘ ઈ થાય. શબ્દના છેડે ઈ કે ઈ શબ્દ જયારે આવેલા હોય વ્યંજના શબ્દ ત્યારે હંમેશા કેવો ઈ થઈ જશે? દીર્ઘ ઈ થાય છે. જોઈએ ઉદાહરણ. ભારતીય કેવો થઈ જાય છે? ઈ કે ઈ ના આવે તો છેલ્લે દીર્ઘ ઈ થઈ જાય. આત્મીય કારણ કે આની અંદર રહેલો છે ઈ પ્રત્યય, તો એ કેવો થઈ જાય છે સર? તો કે દીર્ઘ ઈ થઈ જાય છે. ક્યારે કે શબ્દના છેડે ઈ કે આમાં ઈ કે ઈ નહીં આપેલો હોય, એમાં બંનેમાં ઈ આપેલા છે તો નિયમ પ્રમાણે કેવા થઈ જાય? દીર્ઘ ઈ થઈ જાય. પછી તમે આ રીતે લખો ભારતીય, તો આ શબ્દ કેવો પડે? ખોટો પડે છે. ચાલો હવે જોઈએ આપણે નિયમ નંબર 3.
નિયમ નંબર 3 શું કહે છે? શબ્દના છેડે ભૂત કૃદંત તરીકે ભૂતકૃદંત તરીકે ઈટ આવે તો ભૂતકૃદંત તરીકે ઈટ આવે તો હસ્વ ઈ આવે હસ્વ ઈ આવે શું કીધું છે? નિયમ 3 ની અંદર શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે ઈટ આવે તો શું આવે? હસ્વ ઈ આવે. આ ઈટ આપેલું હોય તો હસ્વ ઈ આવે. જોઈએ હવે આપણે ઉદાહરણ. અંકિત અંકિત ઈટ આપેલું હોય કેવું? તો કે ભૂતકૃદંત તરીકે ભૂતકાળ ભૂતકાળ ત્યારે ભૂત કૃદાંત નું રૂપ છે ઈટ. તો ઈ જયારે આપેલું હોય ત્યારે હંમેશા કેવું આવે? હસ્વ ઈ તરીકે જ અહીં આવે. પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ. લેખિત ખંડિત વગેરે શબ્દો છે કેવા થઈ જાય છે? હસ્વાઈ તરીકે થઈ જાય. જો ભૂતકૃદન નું રૂપ ઈટ પ્રત્યય આવે ત્યારે. હવે જોઈએ આપણે નિયમ નંબર 4. નિયમ નંબર 4 શું કહે છે? શબ્દમાં આવતા ઈક્ષમાં દીર્ઘ ઈ આવે શું કીધું? શબ્દમાં આવતા ઈક્ષ ની અંદર કેવો ઈ આવે છે? હંમેશા દીર્ઘ ઈ આવે છે. જોઈએ આપણે ઉદાહરણ. નિરક્ષિક કેવો હંમેશા આવશે? દીર્ઘ ઈ. ત્યારબાદ પરીક્ષક અને છેલ્લે ઉદાહરણ છે તો કે સમીક્ષક. ક્યારે? તો કે ઈક્ષમાં હંમેશા કયો એ આવે? તો કે દીર્ઘ ઈ આવે છે. હવે જોઈએ આપણે નિયમ નંબર 5. જોઈએ આપણે નિયમ નંબર 5 શું કહે છે. પાંચમા નિયમ ની અંદર નામ પરથી વિશેષણ થતા હોય
ત્યારે નામ પરથી વિશેષણ થતા હોય ત્યારે એક પ્રત્યયમાં એક પ્રત્યયમાં હસ્વ ઈ આવે શું કીધું છે નિયમમાં નામ પરથી વિશેષણ થતા હોય ત્યારે એક પ્રત્યયમાં હંમેશા કેવો ઈ આવે છે હસ્વ ઈ આવે છે જોઈએ અમે આપણે એના ઉદાહરણ સામાજિક જો એક આપેલો છે એટલે એક કેવો થઈ જાય હશે નામ પરથી વિશેષણ જ્યારે થયો કારણ કે સમાજનું નામ છે એના ઉપરથી શું બન્યું છે સામાજિક પછી જોઈએ બીજું ઉદાહરણ આર્થિક સાંસ્કૃતિક વગેરે નામ પરથી વિશેષણ થતા ત્યારે એક પ્રત્યયમાં હંમેશા શું આવે છે તો કે હસ્વ ઈ આવે અહીંયા આપણે બધે એક પ્રત્યયમાં કેવો ઈ કર્યો છે હસ્વ ઈ કરેલો છે ચાલો ત્યારબાદ પછીનો નિયમ આપણે જોઈએ તો કે નિયમ નંબર છ હવે નિયમ નંબર છ શું કહે છે કે જ્યાં એકા પ્રત્યય આવે જ્યાં એકા પ્રત્યય આવે ત્યાં હસ્વ ઈ આવે ત્યાં હસ્વ ઈ આવે ક્યારે તો કે જ્યારે એકા પ્રત્યય આવે ત્યારે ત્યાં હંમેશા કેવો આવે તો કે હસ્વ ઈ થઈ જાય જોઈએ હવે આપણે એના ઉદાહરણ જીવિકા એકા પ્રત્યય છે તો એમાં કેવો થઈ ગયો હસ્વ ઈ બીજું આપણે ઉદાહરણ જોઈએ લેખિકા જ્યારે એકા પ્રત્યય આવે ત્યારે હંમેશા ઈ કેવો થઈ જાય છે હસ્વ ઈ બની જાય છે હવે જોઈએ ત્યાર પછીનો નિયમ તો કે નિયમ નંબર સાત નિયમ નંબર સાત શું કહે છે જોઈએ આપણે શબ્દમાં આવતા શબ્દમાં આવતા રેપ આપણે શબ્દની અંદર ઉપર આમ કરીએ છીએ અને કેવાય રેપ પૂર્વે રેફ પૂર્વે ઈ કે ઉ ઈ કે ઉ હંમેશા કેવા આવે છે દીર્ઘ આવે ઈ કે ઉ હંમેશા કેવા આવે દીર્ઘ ક્યારે તો કે જ્યારે રેફ આવે ત્યારે જઈએ આપણે ઉદાહરણ આવીએ તીર્થ તીર્થ શબ્દ આપેલો છે આ તીર્થ ની અંદર શું આવેલો છે રેપ આ રેપ ની આપણને શું કીધું પૂર્વે પૂર્વે એટલે કે પેલા હંમેશા અહીંયા દીર્ઘ એ રહેલો છે આપણને શું કીધું તું એ કેવું હંમેશા કેવા આવે દીર્ઘ તો કે તીર્થ ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ અપૂર્વ રેપ પૂર્વે ઈ કેવું અહીંયા ઊ છે અહીંયા કેવું ઊ છે
દીર્ઘઉ છે, ત્યારબાદ તો કે મૂર્તિ. કેવો થઈ ગયો અહીંયા? દીર્ઘ બની ગયો. અને છેલ્લે આપણે ઉદાહરણ જોઈએ, ફૂર્તિ. વગેરે રે પૂરે તો આવે કેવો મેતા કેવા થઈ જાય છે, દીર્ઘ બની જાય છે. ચાલો ત્યારબાદ જોઈએ આપણે નિયમ નંબર 8. નિયમ નંબર 8 શું કહે છે? ય પહેલા આવતો હોય તો, ય પહેલા આવતો હોય તો ઈ હસ્વ આવે, ઈ હસ્વ આવે. ક્યારે ય પહેલા આવતો હોય તો હંમેશા ઈ કેવો આવે છે? હસ્વ આવે છે. હવે આપણે જોઈએ ક્ષત્રિય. ઉદાહરણ શું છે તો કે ક્ષત્રિય. ય પહેલા હંમેશા ઈ કેવું કેવા આવે? હસ્વ આવે. તો અહીંયા ઈ છે કેવો થઈ ગયો? હસ્વ. ક્ષત્રિય. હોશિયાર. ય પહેલા ઈ કેવો થઈ ગયો? હસ્વ. પ્રિય. વગેરે. ય પહેલા હંમેશા ઈ કેવો થઈ જાય છે? હસ્વ ઈ બની જતો હોય છે. હવે જોઈએ આગળ આપણે નિયમ નંબર 9. શું કહે છે નિયમ નંબર 9? શબ્દના છેડે, શબ્દના છેડે ઈશ કે ઇન્દ્ર આવે તો, ઈશ કે ઇન્દ્ર આવે તો, ઈશ કે ઇન્દ્ર આવે તો ઈ દીર્ઘ થાય, ઈ દીર્ઘ થાય. ક્યારે? તો કે શબ્દના છેડે ઈશ કે ઇન્દ્ર આવે તો ઈ હંમેશા કેવો થઈ જાય છે? દીર્ઘ થઈ જાય છે. આપણે જોઈએ અમે ઉદાહરણ. જગદીશ. છેલ્લામાં ઈશ આપેલું છે તો હંમેશા ઈ કેવો થઈ જાય છે? દીર્ઘ. ત્યારબાદ ઇન્દ્ર. આગળ જોઈએ ગિરીશ. સોરી, ઇન્દ્ર નહી, પણ રવિન્દ્ર. ત્યારબાદ પછી છે ઉદાહરણમાં તો કે ગિરીશ. ઈશ્કે ઇન્દ્ર આવે ત્યારે હંમેશા કેવા થઈ જાય? તો કે ઈ છે દીર્ઘ બની જતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે જોયું નવમો નિયમ કે ઈશ્કે ઇન્દ્ર આવે ત્યારે હંમેશા કેવા થઈ જાય છે? ઈ દીર્ઘ બની જતા હોય છે. હવે જોઈએ આપણે આગળનો નિયમ નંબર છે 10. નિયમ નંબર 10 છે. હવે આપણે જોઈએ શું કહે છે 10મો નિયમ. વતી કે મતી. વતી કે મતી શબ્દના છેડે,
શબ્દ ના છેડે આવે ત્યારે દીર્ઘ ઈ આવે વતી કે મતી શબ્દ ના છેડે આવે ત્યારે અમે શું આવશે દીર્ઘ ઈ આવે છે જોઈએ આપણે ઉદાહરણ મધુમતી શું કીધું વતી કે મતી છેલ્લે આવે ત્યારે હંમેશા એ કેવો થઈ જાય છે દીર્ઘ બની જાય છે સરસ્વતી મૃણાલવતી વગેરે ત્યારબાદ છે નિયમ નંબર 11 શું કહે છે નિયમ નંબર 11 શબ્દ ના છેડે હુણુક કે ગીરી આવે ત્યારે હુણુક કે ગીરી આવે ત્યારે ઈ કે ઉ દીર્ઘ આવે ઈ કે ઉ દીર્ઘ આવે ત્યારે તો કે શબ્દ ના છેડે હુણુક કે ગીરી આવે ત્યારે ઈ કે ઉ હંમેશા કેવા થઈ જાય છે દીર્ઘ જોઈએ ઉદાહરણ નિમણૂક વર્તણૂક દાદાગીરી નેતાગીરી વગેરે ત્યારબાદ છે નિયમ નંબર 12 શું કહે છે નિયમ નંબર 12 જોડાક્ષર પહેલા ઈ કેવું હસ્વ આવે જોડાક્ષર પહેલા ઈ કે ઉ હસ્વ આવે ક્યારે તો કે જોડાક્ષર પહેલા હંમેશા ઈ કેવું કેવા આવે છે હસ્વ જોઈએ ઉદાહરણ અહીં જોડાક્ષર શબ્દ છે એ કેવો છે અશ્વ નિત્ય ત્યારબાદ છે ઉત્સવ જોડાક્ષર પહેલા હંમેશા એ કેવું કેવા આવે છે અશ્વ ત્યારબાદ નિયમ નંબર 13 નિયમ નંબર 13 એકાક્ષરી અક્ષરમાં ઈ કેવું હંમેશા કેવા આવે દીર્ઘ એકાક્ષરી અક્ષરમાં ઈ કે ઉ દીર્ઘ આવે એકાક્ષર કેવા એક અક્ષર ની અંદર ઈ કેવું હંમેશા કેવા આવે છે દીર્ઘ જોઈએ આપણે ઉદાહરણ ઘી ત્રી લી વગેરે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે એક અક્ષરી અક્ષર ની અંદર ઈ કેવું હંમેશા કેવા આવે છે દીર્ઘ આવે